89 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે હાલ અમે સુરેન્દ્રનગરના લીમડી વિધાનસભા બેઠકના ભલગામડા વિસ્તારની અંદર છીએ કે જ્યાં ટૂંક સમયની અંદર મોકપોલ છે, મોકપોલની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે અને ત્યારબાદ 8 વાગ્યાની આસપાસ મતદાન છે તે શરૂ થયે છે. પરંતુ જે ઇલેક્શન કમિશનના જે કર્મચારીઓ છે તે અધિકારીઓ છે તે વહેલી સવારે 5 વાગ્યાથી અહીંયા સ્ટેન્ડ બાય થઈ ચૂક્યા છે. ઈવીએમની ચકાસણીની વાત હોય કે પછી જે મતદાતાઓના વોટર લિસ્ટની વાત હોય, કોઈ પણ બાબતે કોઈ પણ ચૂક ન રહી જાય, તમામ મતદાતાઓ પોતાનું મતદાન કરી શકે તે માટેનું જે એક આગોતરું આયોજન ઇલેક્શન કમિશન દ્વારા થતું હોય છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. જે રીતે અહીંયા વાત કરવામાં આવે મતદાતાઓની, તો પુરુષ મતદાતા અને મહિલા મતદાતાઓની જે સંખ્યા છે તે પણ બોર્ડ ઉપર મૂકવામાં આવી છે. કુલ 1073 જેટલા મતદાતાઓ આ જે વોટિંગ સેન્ટર છે ત્યાં પોતાનું મતદાન છે તે કરી શકશે. અને જે તમામ જે સ્લીપ છે, ખાસ કરીને જે મતદાર પત્રક છે, દર વખતે બનાવવામાં આવતું હોય છે. આ જે વોટિંગ સેન્ટર છે ત્યાં કેટલા મતદાતાઓ આવી શકે છે અથવા તો કોનું વોટિંગ ક્યાં છે, આ જે તમામ વિગતો છે, તમામ વિગતો પણ અહીંયા આપવામાં આવતી હોય છે. જે કોપી છે, કોપી પણ આપ જોઈ શકો છો કે આ ટોટલ કોપી છે તે અહીંયા બતાવવામાં આવી રહી છે કે જેની અંદર કુલ મતદાતાઓ છે, કુલ મતદાતાઓના નામ પણ મેન્શન કરવામાં આવતા હોય છે, કઈ કઈ સોસાયટીઓ અહીંયા આવતી હોય છે અથવા કોનું વોટિંગ અહીંયા છે, આ તમામ મુદ્દાઓને ખાસ કરીને જો કોઈ વોટર સ્લીપ ન લાવ્યું હોય તો પણ આ જે નામ છે, નામની સામેના ફોટા છે તેનાથી જે વેરીફાય છે, વેરીફાય કરવામાં આવતું હોય છે. કેટલાક કર્મચારીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ વિસ્તારની અંદર એકદમ ફેર મતદાન થાય તે માટેના ઇલેક્શન કમિશન દ્વારા, તમારા બધા દ્વારા કેવા કેવા પ્રયાસો કરવામાં આવ્યા, કોઈ કોઈ ખાસ પ્રયાસ કરવામાં આવ્યું છે, કેમ્પેઈન કરવામાં આવ્યું હતું? ને તારીમ આપવામાં આવી છે વ્યવસ્થિત રીતે મતદાન પૂરું થાય ને એ માટે, મતદાન પૂરું થાય એની માટે. ક્યાં સુધીમાં મોકપોલ છે, મોકપોલ પૂર્ણ થઈ જશે અને ક્યાં સુધીમાં મતદાતા છે પોતાનું મતદાન કરી શકશે? 6:30 નો સમય છે મેડમ, હવે ચાલુ થયું છે. 15-20 મિનિટ અમારે રાહ જોવાની હોય છે એજન્ટોની, જો એ ન આવે તો અમે અમારી રીતે પણ શરૂઆત કરીએ છીએ. 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થશે. 8 વાગ્યાથી મતદાન અને એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય. ખાસ કરીને જ્યારે ઈવીએમની વાત આવતી હોય છે કે જેમ જેમ મતદાન શરૂ થતું હોય છે કે ભાઈ ઈવીએમ ખોટકાઈ ગયા છે, તો આવું કંઈ પણ ન થાય એ માટે ગઈકાલે કેટલી તૈયારી કરાઈ છે? ગઈકાલે એટલી બધી અમારે ઉપરથી લેવલની તૈયારી છે કે કોઈ પણ ઈવીએમ કે વીવીપેટ કે કોઈ પણ સેટ બદલે, બગડે કે કોઈ પણ ઇસ્યુ થાય તો અમારે એક કોલ થી 5 મિનિટની અંદર અમારો આખો સેટ કે જે કઈ વસ્તુ બદલવાની હોય તે તુરંત અમને મળી જાય છે. વિસ્તારમાં એકદમ ટ્રાન્સપરન્ટ મતદાન થાય માટેના પ્રયાસ થઈ રહ્યા છે. પ્રયાસ પૂરા છે. આ વિસ્તારમાં એકદમ ટ્રાન્સપરન્ટ મતદાન થાય તે માટેના જે પ્રયાસ છે તે પ્રયાસ થઈ રહ્યા છે. ટૂંક સમયની અંદર જે મોકપોલ છે, મોકપોલ થઈ જશે અને ત્યારબાદ 8 વાગ્યાથી તમામ જે મતદાતાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે પણ કરી શકશે. આ જે સેન્ટર છે, આ સેન્ટર મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે લીમડી બેઠક ઉપરથી જે ભાજપના ઉમેદવાર છે કિરીટસિંહ રાણા, તે અહીંયા વોટિંગ કરતા હોય છે અને આ તેમનું પણ ગામ છે અને તે માટે પણ આ જે આખું જે વોટિંગ સેન્ટર છે તે મહત્વપૂર્ણ છે. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની જે 5 બેઠકો છે, વઢવાણ, લીમડી, સુરેન્દ્રનગર સહિતની જે બેઠકો છે તેની અંદરથી ગઈ વખતે 2017ની અંદર 3 બેઠકો ભાજપ પાસે આવી હતી, જ્યારે 2 બેઠકો કોંગ્રેસ પાસે આવી હતી, ત્યારે આ વખતે પણ ખરાખરીનો જંગ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે 8 વાગ્યાથી મતદાન છે તે અહીંયા પણ શરૂ થશે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 સુરેન્દ્રનગર.